નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હાલોલ તાલુકાના તલાવડી તથા મોટી ઉભરવાણ ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બે પરપ્રાંતીય ઇસમોને એલોપેથિક દવાઓ તથા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સના મુદ્દામાલ સાથે પંચમહાલ ગોધરા એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા. ગોધરા પોલીસ મહાનિરીક્ષકની સૂચના અનુસાર પંચમહાલ જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી એલોપેથિક દવાઓ આપી જનતાના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય તેવા ઇસમો વિરુદ્ધ ગોધરા એસઓજી પોલીસે હેલ્થ ઓફિસરની ટીમને સાથે રાખી કાર્યવાહી હાથ ધરતા હાલોલ તાલુકાના તલાવડી ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા મૂળ પશ્ચિમ બંગાળના બોગસ તબીબ મનોજ મુકુંદભાઈ ગાયનને એલોપેથિક દવાઓ તથા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી કુલ 72,308 રૂપિયાના મુદ્દાબાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે જ અન્ય એક પશ્ચિમ બંગાળના અને હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા રણજીત જીતેન્દ્રનાથ સરકારને એલોપેથિક દવાઓ તથા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી કુલ 4,339 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડી બંને વિરુદ્ધ પાવાગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.